નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જાણી ગયા કે ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે ગ્રોડા એક્ટ 2022 જાહેર કરવામાં આવેલ છે. તો તે અંતર્ગત જે ગેરકાયદેસર બાંધકામ હોય તેને કાયદેસર કરાવવા માટે તેના માટેની અરજી ઓનલાઈન કરવાની થતી હોય છે. તો આ ઓનલાઈન અરજી કરવા માટે આપણે ઈનગર પોર્ટલ પર સૌ પ્રથમ તેનું રજીસ્ટ્રેશન કરવું પડશે. તો આ ઈનગર પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી ઉપયોગી માહિતી તમારા મોબાઈલ ઉપર સૌથી પહેલાં મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માંગો છો? તો તેના માટે તમારે ઈનગર પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઈનગર ઉપર અરજી કરતા પહેલા તમારે આ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ સિટીઝન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારો ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરાવવા માંગતા હોય તો તેના માટેની અરજી કરતા પહેલાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે જેમાં હાલ ગૂગલ ખુલ્લું છે. તો અહીંયા હું ઈનગર લખી લઈશ અને ત્યાર પછી સર્ચ કરી લઈશ, જે સર્ચ કરતાની સાથે જ ઈનગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે પહેલી જ લિંક આપણને જોવા મળી જશે. તો આ પહેલી લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી લઉં છું. તો મિત્રો, ક્લિક કરતાની સાથે જ તમને ઈનગરની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ઈનગર ગુજરાતની આ પ્રમાણેની ઓફિશિયલી વેબસાઇટ તમને જોવા મળી જશે. તો આ વેબસાઇટ ઉપર ઘણી બધી સર્વિસો આપવામાં આવે છે. તો તે સર્વિસો કઈ કઈ છે તે તમે અહીંયા જોઈ શકો છો કે મેરેજ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે, પ્રોફેશનલ ટેક્સ ભરી શકાય છે, પ્રોપર્ટી ટેક્સ ભરી શકાય છે, વોટર એન્ડ ડ્રેનેજ માટેની જે કંઈ સેવાઓ ઉપલબ્ધ હોય તે પણ મેળવી શકાય છે. આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ તો બિલ્ડિંગ પરમિશન, કમ્પ્લેન એન્ડ ગ્રીવન્સીસ, એસ્ટેટ મેનેજમેન્ટ, ફાયર એન્ડ ઇમરજન્સી, હોલ બુકિંગ અને અલગ અલગ પ્રકારના લાઇસન્સો, આમ વિવિધ ઘણી બધી સેવાઓ મેળવી શકાય છે. તો આજના આ વિડીયોમાં આપણે સૌપ્રથમ જાણીશું કે આ વિવિધ સર્વિસો મેળવવા માટે આપણે આ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવાનું રહેશે. તો મિત્રો, આ સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે તમને અહીંયા રજીસ્ટરનું એક મેનુ જોવા મળી જશે, અથવા તો અહીંયા નીચે તમે બ્લુ કલરનું જે ટેબ છે બટન તે પણ જોઈ શકો છો. તો અહીંયા પણ એક રજીસ્ટરનું બટન છે. તો આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી લેવાનું રહેશે. તો મિત્રો, ક્લિક કરતાની સાથે જ સિટીઝન રજીસ્ટ્રેશન માટેની આ પ્રમાણેનું એક ફોર્મ ખુલી જશે, જેમાં આપણે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, અથવા તો મોબાઈલ નંબર દાખલ કરવા ન માગતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. તો બેમાંથી કોઈ પણ એક વિગત દાખલ કરી અને ત્યાર પછી અહીંયા આપણે જે પાસવર્ડ રાખવા માંગતા હોઈએ તે પાસવર્ડ ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ તેની પહેલાં રહેલા બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યારબાદ જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આગળ શું પ્રોસેસ કરવાની છે તેની માહિતી આપું છું. આ ઉપરાંત મિત્રો, આપણને અહીંયા એક નોટ જોવા મળી રહી છે કે વેર એવર મોબાઈલ નંબર ઇઝ એન્ટર્ડ ઇટ વિલ બી યોર ડિફોલ્ટ યુઝર નેમ. એટલે કે જો તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરો છો તો મોબાઈલ નંબર એ તમારું યુઝર નેમ રહેશે. તો અહીંયા મેં તમામ વિગતો દાખલ કરી લીધી છે, માટે હવે હું અહીંયા જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા ઓટીપી દાખલ કરવા માટેનું બોક્સ ખુલી જાય છે અને અહીંયા નીચે આપણને કાઉન્ટ ડાઉન પણ જોવા મળી રહ્યું છે. તો ચાલો હું ઓટીપી આવવાની રાહ જોઉં છું અને ઓટીપી આવી ગયા પછી દાખલ કરી અને આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં જ આ પ્રમાણે તમને એક મેસેજ જોવા મળી જશે. થેન્ક યુ ફોર રજિસ્ટરિંગ ઓન ઈનગર વેબસાઇટ, યોર યુઝર નેમ ઇઝ સો એન્ડ સો. તો અહીંયા તમારો મોબાઈલ નંબર અથવા તો તમે જે ઈમેલ એડ્રેસ દાખલ કરેલો હશે તે તમારું યુઝર નેમ તરીકે જોવા મળી જશે
અને ત્યાર પછી હવે આપણે ફરીથી લોગિન થવાનું રહેશે. તો અહીંયા હું લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું. લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેનો લોગિન કરવા માટેનો ડાયલોગ બોક્સ આવી જશે, જેમાં આપણે અહીંયા યુઝરનેમ ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યાર પછી આપણે જે પાસવર્ડ સેટ કરેલો હતો તે પાસવર્ડ ટાઈપ કરી લેવાનો છે, અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ આપણે તેની પહેલાંના બોક્સમાં ટાઈપ કરી અને ત્યારબાદ લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ફરગોટ પાસવર્ડ બટન ઉપર ક્લિક કરી અને તમે તમારા પાસવર્ડને રીસેટ પણ કરી શકો છો. તો મિત્રો ચાલો હું અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું. લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે જ સિટીઝન રજિસ્ટ્રેશન માટેનું આ એક ફોર્મ આવી જાય છે, જેમાં આપણે આપણી પ્રોફાઇલ માટેની કેટલીક વિગતો દાખલ કરવાની રહેશે. તો તે વિગતો શું દાખલ કરવાની છે તેની માહિતી પણ આપને જણાવશું. તો અહીંયા આપણું યુઝરનેમ જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા આપણે યુએલબીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા ડ્રોપડાઉનમાંથી તમને ઘણી બધી યુએલબીના નામ જોવા મળી જશે. તો તમારે જે લાગુ પડતી હોય તે મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકાનું નામ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી જે નગરપાલિકા અને મહાનગરપાલિકાનું આખે આખું લિસ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો આમાંથી તમારે લાગુ પડતી મહાનગરપાલિકા અથવા નગરપાલિકાનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી આપણે પર્સનલ ડિટેલનો ટેબ આવે છે. તો આ જે ટેબ છે તેમાં આપણે પર્સનલ ડિટેલ દાખલ કરવાની છે, જેમાં ફર્સ્ટ નેમ દાખલ કરવાનું રહેશે, ત્યારબાદ મિડલ નેમ દાખલ કરવાનું રહેશે, અને ત્યાર પછી અહીંયા નીચે લાસ્ટ નેમ દાખલ કરી દેવાનું રહેશે. તો જે વિગત ફરજિયાત દાખલ કરવાની છે તેની બાજુમાં અહીંયા લાલ ફૂદડીનું નિશાન જોવા મળી રહ્યું છે. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. જો તમે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરથી કરેલો હશે તો મોબાઈલ નંબર આવી જશે, અને જો તમે રજિસ્ટ્રેશન ઈમેલ એડ્રેસથી કરેલું હશે તો અહીંયા ઈમેલ એડ્રેસ ટાઈપ થયેલું આવી જશે. ત્યાર પછી નીચે એગ્રી ટુ રિસીવ નોટિફિકેશન ઇન મોબાઈલ એપ, તો અહીંયા એગ્રી માટે યસ આપી દેવાનું રહેશે. અને આટલી વિગતો દાખલ કર્યા પછી આપણે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી તમને આગળની માહિતી જણાવું છું. તો મિત્રો મેં તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે આ ઈનગરની વેબસાઇટ પર લોગિન થઈ જઈએ છીએ, અને તેના અલગ અલગ મેનુઓ આપણને આ પ્રમાણે જોવા મળી જશે. તો અહીંયા તમે ઘણા બધા મેનુઓ જોઈ શકો છો. તો આ દરેક મેનુ તમે અલગ અલગ સર્વિસ મેળવી શકો છો. તો મિત્રો જો તમે તમારું ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા માગતા હોય તો તેના માટેનો અહીંયા એક મેનુ જોવા મળે છે, એપ્લિકેશન ફોર ગ્રુડા. તો આ ગ્રુડા માટે એપ્લિકેશન ઓનલાઈન કઈ રીતે કરવી તેના વિશેની વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો આશા રાખું કે ઈનગર પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.